નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, ગઈકાલે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવેલું હતું અને તેમાં અનાજ વિતરણ બાબતે પણ જાહેરાત કરવામાં આવેલી હતી. તો આજના આ વિડીયોમાં આપણે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે કે તેઓને દિવાળી સુધી મફત અનાજ આપવામાં આવશે. જી હા મિત્રો, ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે આ કોરોનાના કપરા કાર્ડમાં હવે દિવાળી સુધી મફત અનાજ આપવામાં આવશે. તો આ અનાજ છે તે નવેમ્બર 2021 સુધી મફતમાં આપવામાં આવશે. તો જાણો તમને અનાજ મળશે કે નહીં તે અંગેની સંપૂર્ણ માહિતી અને કોને કેટલું અનાજ મળશે તે અંગેની પણ માહિતી આપણે જોઈશું. તો જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને મફત અનાજ અંગેની જે જાહેરાત કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો આપણે માહિતી જોતા જઈએ. તો મિત્રો, આપ સૌ જાણો છો કે અગાઉ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મે તથા જૂન 2021 એ બે મહિનાઓ દરમિયાન ગરીબોને મફત અનાજ આપવા માટેની મોદી સરકારે જાહેરાત કરી હતી અને જેનો લાભ છે તે 71.54 લાખ રેશન કાર્ડ ધારકોને થયો હતો. તો આમ અગાઉ જે માન્ય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી અને તે અન્વયે મે અને જૂન 2021 દરમિયાન છે તે મોદી સરકાર દ્વારા મફત અનાજ આપવા માટેની જાહેરાત થયેલી હતી અને તેનો લાભ છે તે 71.54 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને થયો હતો. તો મિત્રો, ફરીથી ગઈકાલે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને તે દરમિયાન તેઓએ જાહેરાત કરી હતી કે ગરીબ કલ્યાણ યોજના હેઠળ હવે દિવાળી સુધી એટલે કે નવેમ્બર 2021 સુધી મફત અનાજ આપવામાં આવશે. તો મિત્રો, જેમ આપણે જોયું તેમ અગાઉ મે અને જૂન મહિના માટે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ આપવાની જાહેરાત થયેલી હતી અને જેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખા એમ બંને મળી અને કુલ 5 કિલો અનાજ છે તે મફતમાં છે મે અને જૂન મહિનામાં મફતમાં આપવાની જાહેરાત થયેલી હતી. તો કદાચ તે જ પ્રમાણે છે તે દિવાળી સુધી અનાજ મફતમાં આપવામાં આવી શકે છે. જો તેમાં કંઈ ફેરફાર હશે તો આપણે અલગથી વિડીયો બનાવી અને આપ સૌ સુધી માહિતી પહોંચાડવા પ્રયત્ન કરીશું. તો મિત્રો, હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે તેનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે. જેમ મે અને જૂન મહિનામાં એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે છે તે નવેમ્બર મહિના સુધી પણ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને આ મફત અનાજનો લાભ મળવા પાત્ર થશે. અને જો આમાં કંઈ ફેરફાર હશે તો આપણે અલગથી વિડીયો બનાવી અને નવેસરથી માહિતી પૂરી પાડવા માટે પ્રયત્ન કરીશું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.